નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. એક્સેલન્ટ યુવક મંડળ આ મજૂરની સહાય કરશે. સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર 128માં કામ કરતા મજૂર કપિલ દેવ, ઉંમર વર્ષ 58, હાલમાં રહેવાનું પ્લોટ નંબર 140ની સામેની ખોલી, જે અગાઉ પ્લોટ નંબર 128માં કામ કરતા હતા. કામ દરમિયાન તેને લોખંડની પ્લેટ વાગતા ખાનગી દવાખાને દાખલ કરેલ, ત્યારબાદ નાની મોટી સારવાર કરીને રજા લઈને પોતાના ઘરે જવા માટેના પ્લોટના મેનેજર દ્વારા કહેવામાં આવેલ છે. આ મજૂરને દવાખાના દરમિયાન પગાર સિવાય કોઈ ખર્ચ આપવામાં આવેલ નથી અને દબાવ કરીને પોતાના વતનમાં જવાનું કહેવામાં આવે છે. હાલમાં આ મજૂર ચાલી પણ શકતો નથી અને હજી પણ એને સારવારની જરૂર છે. તેમ છતાં પ્લોટના મેનેજર મુકેશભાઈ દ્વારા ખોલીએ જઈને મજૂરને કીધેલ કે તમે તમારા વતનમાં જતા રહો, હવે અમે પગાર આપવાના નથી. આ મજૂરને કોઈ સહાય કરવામાં આવતી નથી, પરંતુ આજથી આ મજૂરની તમામ સહાય એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા દવા તેમજ રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. નિયમ મુજબ પ્લોટના મેનેજર સામે જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તો કાનૂની માહિતી મેળવીને અને તમામ વિગતો જાણીને કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. કારણ કે કોઈપણ મજૂરને જ્યારે મજૂરી દરમિયાન ભાંગતૂટ થાય છે ત્યારે તેના પ્લોટના માલિકે માનવતાના ધોરણે એને મદદ કરવી જોઈએ, પરંતુ આ પ્લોટ દ્વારા મદદની અને પગારની સંપૂર્ણ ના પાડવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા પણ 2 મહિના પછી તપાસ કરવાની વિગત આપવામાં આવેલી છે. ડૉક્ટર દ્વારા કોઈ પણ દવાના કાગળો પણ આપવામાં આવેલ નથી, જેથી કરીને તે ઘેર જાય તો ત્યાંના ડૉક્ટરને પણ શું માહિતી આપે કે હવે આને કઈ દવાની જરૂર છે. આવા કોઈપણ મજૂરો અલંગ સોસિયા યાર્ડ ઉપર હોય તો અમને જણાવજો, સંસ્થા દ્વારા તેને બનતી તમામ મદદ કરીશું. કોઈપણ મજૂર બીમાર હોય અને જમવા માટે ટિફિનની જરૂર હોય તો તેને સંસ્થા દ્વારા ફ્રી ટિફિન પણ આપવામાં આવશે. અવારનવાર નાના મોટા એક્સિડન્ટ થતા રહે છે, પરંતુ મજૂરની કોઈ જાગૃતતા ન હોવાને કારણે મજૂરને પોતાને જ બધું સહન કરવું પડે છે. એટલે અમારી વિનંતી છે કે મજૂરોએ પણ પોતાની જાગૃતિ લાવવી પડશે અને અમને માહિતી પહોંચાડવી પડશે, તો જ અમે કંઈક મદદરૂપ થઈ શકીશું. જો પ્લોટ નંબર 128 દ્વારા આ મજૂરને કોઈ મદદ કરવામાં નહીં આવે તો અમારાથી બનતા તમામ પ્રયત્નો કાનૂની મદદ લઈને કરીશું. સુખદેવસિંહ ગોહિલ, સોસિયા, મોબાઈલ નંબર 9824284093 દ્વારા જણાવવામાં આવ્યું છે કે વધુને વધુ ગ્રુપમાં મૂકો, જેથી કરીને અલંગ સોસિયા મજૂરોની કેવી દુર્દશા છે તે સરકારને ખ્યાલ આવે અને આવા મજૂરોને કોઈ મદદરૂપ થવા તૈયાર થાય. हम 128 प्लॉट में काम करते थे. मैनेजर बोला कि वो हमारा जितना टाइम था उतना दवा हम करा दिए, अब हम नहीं करा पाएंगे और तुम ऐसा करो कि घर चले जाओ. तो हम घर जा कर क्या खाएंगे पिएंगे, कैसे हम अपना बच्चे लोगों को देखेंगे. कैसे कैसे लगा था, कैसे आपको? वो प्लेट से लगा था. हाँ, तो अभी मैनेजर को, मैनेजर का नाम क्या है? मुकेश भाई. मुकेश भाई इधर आके बोल गया? हाँ. ठीक है. और अब क्या बोला, कब दवा ववा नहीं करेंगे ऐसा बोला? हाँ, दवा ववा नहीं कराएंगे, अब तुम घर जाना है तो जा सकते हो. आपके आपने पगार बंद कर देंगे. पगार बंद कर दिए? पगार नहीं मिलेगा. ठीक है, तो आपको रहना है तो रहो, कोई बात नहीं, चिंता मत करो. इधर रहने खाने का आपका व्यवस्था मैं करूँगा और मैं भी सेठ के साथ भी बात करूँगा. सेठ के साथ आपने बात किया था? सेठ के साथ वो बातें नहीं करने देता है. सेठ का नंबर भी नहीं देते आपको? नहीं. आप मिले थे सेठ को एक बार भी? एक बार भी नहीं मिले सेठ. तो नहीं, अभी दवाई का पैसा कितने दिया, अभी कितना ये दर्द हुआ इसका पैसा दिया कि नहीं? कुछ दिया? नहीं दिया, 3 पगार दिया है. क्यों? और दवाई का पैसा नहीं दिया? नहीं, ना दवा का पैसा दिया ना परिवार को खर्चा दिया. दवाई का पैसा कुछ नहीं दिया? नहीं. ठीक है, चलो कोई बात नहीं. 28 नंबर का था ना? 128. कोई बात नहीं. तो हम लोग दवा कराने गए तो डॉक्टर बोला कि 2 महीने के बाद एक्सरे होंगे. हम बोली कि 2 महीना तक रह जाते हैं. सेठ कहने, मास्टर कहने लगा कि 2 महीने रह कर क्या करोगी, अगले महीने से तुम्हारा पगार बंद हो जाएगा. हम लोग को खर्चा भी नहीं देते हैं, पगार से सब रूम भाड़ा खर्चा सब कुछ लगता है. रूम भाड़ा का कुछ नहीं दिया? नहीं, कुछ नहीं देते. दवाई का पैसा भी नहीं दिया? नहीं. बच्चों का भी हम लोग उसी में से पगार से भेजते हैं. तो नहीं, ऐसा किसने बोला कि इधर से निकल जाओ? वही बोल रहे हैं तुमको घर जाना है तो जाओ. हाँ. और 3 महीने का दवा दे रहे हैं. हाँ. उसके बाद से तुम्हारा जो मर्जी, मन करेगा आना नहीं तो मत आना. 2 महीने के बाद डॉक्टर ने बुलाया है ना आपको? हाँ, 2 महीने के बाद डॉक्टर बुलाया है. फिर बोले हैं कि डॉक्टर भी सेठ का रिश्तेदार है, जो बोलेगा वही करेंगे. ठीक है, तो पैसा तो दवाई का तो कुछ नहीं दिया ना? पैसा नहीं, पर्ची भी नहीं दिए दवा का.
ठीक है चलो कोई बात नहीं। तो आप जाने वाले हो कि रुकने वाले हो? हम बोले मतलब सेठ जब आप पगार बंद कर देंगे तो हम लोग क्या करेंगे रह पर। आपका बच्चा कितना है? तीन। हाँ ठीक है कोई बात नहीं।